હેલો ચેમ્પિયન્સ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર ફાઇનલી ગઈકાલે પ્રેસ રિપોર્ટની અંદર આવી ગયા છે. તમે થંબનેલની અંદર સાચું જોયું છે કે તમારું બોર્ડનું રિઝલ્ટ આ વખતે વહેલું આવવાનું છે. હવે બોર્ડનું રિઝલ્ટ કેમ વહેલું આવવાનું છે અને બોર્ડના રિઝલ્ટમાં સારા માર્ક્સ લાવવા માટે શું કરવું જોઈએ એની થોડી ઘણી વાતો આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને એન્ડ તક જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારી ધોરણ 12ની પરીક્ષામાં આપણી આ ચેનલ પરથી તમને ખૂબ જ હેલ્પ મળી રહી છે અને આગળ પણ એડમિશન વખતે મળતી રહેવાની છે. તો સૌથી પહેલા આપણું જે 12 સાયન્સનું રિઝલ્ટ આવવાનું છે અથવા તો કોમર્સનું આવવાનું છે અથવા તો 10th નું આવવાનું છે, ક્યારની આજુબાજુ આવવાનું છે? તો ગવર્મેન્ટે એવું જાહેર કર્યું છે, સરકારે એવું જાહેર કર્યું છે કે આ જે રિઝલ્ટ છે એ 20 એપ્રિલ પહેલા આવી જશે. 20 એપ્રિલ પહેલા એટલે 15 થી 20 એપ્રિલની વચ્ચે તમારું રિઝલ્ટ આવી જવાનું છે. તો આ વખતે રિઝલ્ટ તમારું ઘણું વહેલું આવવાનું છે. હવે રિઝલ્ટ વહેલા આવવા પાછળના અમુક રીઝન્સ છે. જેમ કે સૌથી પહેલું રીઝન એ છે કે તમને બધાને ખબર હશે કે આ વખતથી બોર્ડની પરીક્ષા 2 વખત લેવાવાની છે. મતલબ જે વિદ્યાર્થીઓ 3 વિષયમાં ફેલ થશે ધોરણ 12 સાયન્સની અંદર એ લોકો તરત આવતી પૂરક પરીક્ષા આપી શકશે. સાથે જે વિદ્યાર્થીઓ પાસ થશે અને એમને એમનું રિઝલ્ટ સુધારવું હશે તો એ પણ ફરીથી પરીક્ષા આપી શકશે. રિઝલ્ટ આવ્યાના 1 વીકમાં જ ફરીથી નવા ફોર્મ આવી જશે. જેવી રીતે પહેલા વાત થઈ હતી એ રીતે એ લોકોએ કીધેલું છે કે રિઝલ્ટ આવશે એના 1 જ વીકની અંદર તમારા એક્ઝામના ફોર્મ આવી જશે. તો જેમને જેમને ફરીથી એક્ઝામ આપી હશે એ લોકો આપી શકશે. તો પાસ વિદ્યાર્થીઓ જો ફરીથી એક્ઝામ આપશે તો બંને પરીક્ષામાંથી જે સૌથી સારો સ્કોર સબ્જેક્ટ વાઇઝ હશે એ સિલેક્ટ કરવામાં આવશે. આવી વાત ત્યાં હતી. અને ફેલ વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનો ચાન્સ મળશે. આ વખતે જે ફેલ વિદ્યાર્થીઓ છે એનો રેશિયો પણ ઘટવાનો છે, કેમ કે સિલેબસ રિડ્યુસ થયો છે, જનરલ ઓપ્શનવાળી પેપર પદ્ધતિ એપ્લાય કરી છે અને પછી પેપર બહુ સ્ટ્રિક્ટલી ચેક નહીં કરવા એવા પણ સંદેશા એમના પેપર ચેકરને આપેલા છે. તો જો તમારા માટે આટલું બધું બેનિફિશિયલ હોય અને સાથે તમારી આ પ્રિયેશ વિદ્યાપીઠની ચેનલ હોય કે જ્યાં રોજ રાતે 9 વાગે તમને ખબર જ છે 12 સાયન્સના 1 શોટ બ્રહ્માસ્ત્ર સિરીઝ ચાલુ થઈ ગઈ છે. કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર, ફિઝિક્સના 2 ચેપ્ટર અને મેથ્સનું 1 ચેપ્ટર પૂરું પણ થઈ ગયું છે. તમે લાઈવ સેશનમાં જશો તો તમને બધા જ વિડીયોઝ મળશે. તો એની તમારે જો પ્રિપેરેશન આપણી સાથે કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ છે, જોડાઈ જાઓ. બધી ઇમ્પોર્ટન્ટ PDF, વિડીયોની લેક્ચરની લિંક અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધું જ એક્ઝામ સુધી, ગુજકેટની એક્ઝામ સુધી તમને એમાંથી મળવાનું છે. તો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેવાનું છે. બીજું એક અગત્યની વસ્તુ છે કે રિઝલ્ટ વેલ્યુ કેમ આપવું જોઈએ. તો રિઝલ્ટ એટલા માટે વેલ્યુ આવી રહ્યું છે કે એડમિશન પ્રોસેસ દર વખતે બહુ લેટ જતી હતી. પછી એડમિશન પ્રોસેસ લેટ જાય એટલે કોલેજની અંદર પહેલું જે સેમિસ્ટર હોય બહુ લેટ જતું રહેતું હતું. એટલા માટે આ વખતે જેટલું રિઝલ્ટ વેલ્યુ આવશે એટલી એડમિશન પ્રોસેસ પણ જલ્દી ચાલુ થશે અને એડમિશન પ્રોસેસ જેટલી જલ્દી ચાલુ થશે એવું તમારું એડમિશન થઈને તમે કોલેજની અંદર સરસ રીતે અભ્યાસ કરી શકશો. એ 10મા પછી ચાહે ડિપ્લોમામાં લેવું હોય કે 12મા પછી તમારે આગળ એન્જિનિયરિંગ, ફાર્મસી કે કોઈ પણ વિદ્યાશાખામાં એડમિશન લેવું હોય. હવે વાત આવે છે કે સર 10મા પછી ડિપ્લોમા લેવું છે અને 12મા પછી એન્જિનિયરિંગ ફાર્મસી લેવું છે તો એની એડમિશન પ્રોસેસનું શું થશે? તો એની પૂરેપૂરી એડમિશન પ્રોસેસ આપણી આ ચેનલ ઉપરથી પણ ફ્રી ઓફ કોસ્ટ દર વખતની જેમ આ વખતે પણ શીખવાડવામાં આવશે. તો તમે જે વોટ્સઅપ ગ્રુપ જોઈન્ટ કરેલું હશે તો તમારે પછી ક્યાંય પણ ભટકવાની જરૂર પડશે નહીં, તમને બધી જ માહિતી અહીંથી જ મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપ જોઈન્ટ કરી લેજો અને આ સારા સમાચાર તમારા બધા જ મિત્રો સુધી શેર કરી દેજો જેથી અમને પણ ખબર પડે કે આ વખતે રિઝલ્ટ થોડું જલ્દી આવે. એટલે બોર્ડની પરીક્ષા પછી જો કોઈ ફરવાનો પ્લાન હોય રિઝલ્ટ પહેલા તો આની પહેલા પૂરો કરી દે, નહીંતર પછી શાયદ રિઝલ્ટ પછી ફરવા ના પણ મળે. ઠીક છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અમને કહેતા હોય છે કે સર બોર્ડ પતે એટલે તરત ફરીને આવવું છે, રિઝલ્ટ આવે પહેલા ફરી આવું, કદાચ રિઝલ્ટ ખરાબ આવે તો પછી ફરવા ના જવા દે. તો તમે તમારા ફરવાનો પ્લાન પણ આની જોડે સેટ કરી શકો છો. તો લાઈવ સેશનની અંદર મળતા રહીએ, રાત્રે જોરદાર તૈયારી કરતા રહીએ. જે છેલ્લા 22 કે 23 દિવસો વધ્યા છે બોર્ડની પરીક્ષાની વચ્ચે એમાં સરસ મજાની તૈયારી કરીને બોર્ડનું સારું પરિણામ લાવીએ. તો મળી આવી કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બધાને બાય બાય, ટેક કેર.